હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે સરપંચે ગામમાં પોતાની વાડીએ ખેતી કરાવવાની જગ્યાએ દારૂનો વેપલો ચાલુ કર્યો હોવાનું તારીખ 5/12 ના રોજ પોલીસે દારૂ અંગેની કરેલ રેડમાં સામે આવ્યું હતું. ત્યારે પાછલા 17 દિવસથી પોલીસને હાથ તાળી આપી નાક સાફરતા એવા ઇન્દ્રનગરના સરપંચને આખરે પોલીસે ગત મોડી રાત્રિના પોતાના ઘરેથી દબોચી લીધો હતો. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ તારીખ 5/12 રોજ તાલુકાના ઈશ્વરનગર ગામે હળવદ પોલીસે દારૂ અંગેની રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે બે આરોપીઓને ₹53,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દારૂ ક્યાંથી લાવ્યા અને કોનો છે તે દિશામાં તપાસ આદરી હતી. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો, જેમાં આ વિદેશી દારૂ ઈશ્વરનગરના સરપંચ અશ્વિનભાઈ પટેલનો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરી હોય પરંતુ આરોપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોય તેવામાં ગત મોડી રાત્રિના પોલીસ દ્વારા આરોપી સરપંચ અશ્વિનભાઈ પટેલને તેના ઘરેથી જ દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીને પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ.